અને વડોદરામાં આરંભે શુરા, વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાયો. સાબલીમાં ધૂળ ખાઈ રહી છે અસંખ્ય સાયકલો. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી યોજના પાણીમાં છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં 900 જેટલી સાયકલો પડી છે. લાભાર્થીઓને સાયકલ વિતરણ ન થતા બિનઉપયોગી બની અને 2023માં પણ 900થી વધારે બાળાઓ સાયકલથી વંચિત રહી ગઈ. 2 વર્ષ બાદ પણ સાયકલોનું વિતરણ નથી કરવામાં આવ્યું અને ધૂળ ખાતી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. સરસ્વતી સાધના અને વિદ્યા સાધના યોજના એ માત્ર કાગળ પર જ છે. સમયસર વિદ્યાર્થીઓને સાયકલોનો લાભ ન મળતા સાયકલ ભંગાર બની. શાળા પ્રશાસન અને અધિકારીઓની બેજવાબદારીનો આ બોલતો પુરાવો અમે રજૂ કરી રહ્યા છીએ. લાભાર્થીઓ સાયકલના લાભથી વંચિત રહેતા અનેક સવાલો ઉઠ્યા. ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબે રોષ પણ વ્યક્ત કર્યો. યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં તેઓ રજૂઆત કરશે. ત્યારે ધૂળ ખાતી સાયકલ અને પરિસ્થિતિ યથાવત સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શા માટે સરકારી યોજનાના નામે પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે. શા માટે વિદ્યાર્થીઓ સુધી આ નથી પહોંચતી સાયકલ? રંગે ચંગે શરૂ કરાયેલા પ્રવેશોત્સવ બાદ આવી બેદરકારી કેમ દાખવવામાં આવે છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ સાયકલ વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચશે? આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે? અને કોના પાપે સાયકલો આવી રીતે શોભાના ગાંઠિયા બની, પૈસાની આવી રીતે ધૂળ કરવાની છે? આળસના કારણે વિદ્યાર્થીઓ સુધી સાયકલ નથી પહોંચી. સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ છે, જગ્યા મેં પણ જોઈ છે. નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની 900 સાયકલો પડી રહી છે નોન યુઝ, જેના પર કાટ લગવાનો. ચોમાસાનો વરસાદ પડશે, પાણી પડશે, કાટ લાગશે. કદાચ સાયકલો ઉપર સાપ કે જેરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે. અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી. જો આવું રિટાયર તંત્ર કાયમ ચલાવવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે. અને આગામી 1-2 દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ. તો અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક જગ્યાએ આવી બેદરકારી નથી દાખવવામાં આવી, આ 4-4 જગ્યા કે જ્યાં આવી જ બેદરકારી. વડોદરા, મૌધા અને ખેડા. મૌધામાં 2 અલગ અલગ કે જ્યાં ભૂમાસ ગામમાં પણ આ જ સ્થિતિ છે અને કુમાર કન્યા શાળામાં પણ આ જ સ્થિતિ છે. અને વડોદરા, ખેડા કે જ્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયાના વિદ્યાર્થીઓના નામે ખર્ચા કરવામાં આવે છે, પરંતુ એ સાહેબોની આળસના કારણે વિદ્યાર્થીઓ તેમના લાભથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થીઓ સુધી તેમનો લાભ નથી પહોંચતો.